રાજ્યમાં કોરોનાની દહેશતને લઈને સતર્કતા અને તકેદારીને લઈને તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે કોરોના વાયરસને લઈને જનતા કર્ફ્યુને લઈને ગ્રામ વિસ્તારમાં પણ જનજાગૃતતા માટે અનોખી પહેલ સામે આવી છે વિશ્વના 185 દેશોમાં મહામારી ફેલાવતી બીમારી સામે શરૂ થઈ ગઈ છે જંગ કોરોનાને કોઈ પણ સંજોગોમાં માત આપવા સરકાર અને તંત્ર થયું છે સતર્ક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલે એટલે કે 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ જાહેર કર્યું છે જેને લઈને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે ત્યારે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો જનતા કર્ફ્યુને સમર્થન આપે અને કોરોનાની તકેદારીને લઈને ઘરમાં જ સમય પસાર કરે તે માટે તંત્ર દ્વારા ગામે ગામ ઢોલ વગાડીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ગામમાં તલાટી અને સરપંચ દ્વારા લોકોને જનતા કર્ફ્યુમાં જોડાવા માટે સૂચના આપી રહ્યા છે અગાઉના સમયે જે રીતે સરકારી યોજનાઓ કે સૂચનાઓની જાણ ગામડાઓમાં ઢોલ વગાડીને લોકોને આપવામાં આવતી હતી તે જ રીતે વર્ષો પછી ફરી એકવાર સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવી છે અને કોરોના વાયરસના જંગ સામે જનજાગૃતિની અનોખી પહેલ શરૂ કરી છે તો આ પહેલની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મહામારી બીમારીની સતર્કતાને લઈને સરપંચોએ પણ ગામોમાં સ્વૈચ્છિક બંધ પાડવાનો અમલ શરૂ કર્યો છે તેટલું જ નહીં ગામોમાં ઠંડા પીણા આઈસ્ક્રીમ નાસ્તાની દુકાનો બંધ કરવા તેમજ ગંદકી કરનાર વ્યક્તિ સામે દંડાત્મક કાર્યવાહી કરવા સહિતના પગલાં લેવાના નિર્ણય પણ કર્યા છે આજરોજ બાદરપુરા તાલુકો રાધનપુર મુકામે પ્રધાનમંત્રી શ્રીના જનતા કર્ફ્યુના પ્રોગ્રામ કે જે કોરોના વાયરસના વિરુદ્ધમાં જે લડાઈ છેડી છે પૂરું વિશ્વ અત્યારે જે કોરોના વાયરસથી ગ્રસ્ત છે તેનાથી બચવા માટે આપણા ગામના લોકોને કેવી રીતે જાગૃત કરવા તેના માટે આપણા ગામમાં આજે દાંડી પીટાવી અને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે આવતીકાલે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કોઈએ ઘરની બહાર નીકળવું નહીં અને જો ઘરની બહાર નીકળીએ તો પોતે ઘરની અંદર પ્રવેશતા સેનિટાઇઝન પોતાના જે હાથ છે એ સાબુથી ધોઈ 20 સેકન્ડ સુધી સતત હાથ ધોવા અને તેના માટેની સમજણ આપવામાં આવી છે અને ગામ લોકોને ખૂબ જાગૃત રહેવા માટે અને આવતીકાલે જનતા કર્ફ્યુમાં ખૂબ ખૂબ સહકાર આપવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે ગામના દુકાનવાળાઓને તમામને નોટિસો આપી અને જાણ કરવામાં આવી છે કે કોઈ પણ ઠંડા પીણા વેચવા નહીં અને વેચતા પકડાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા 5000 સુધીનો દંડ પણ કરવામાં આવશે તો આ બાબતે કોરોના વાયરસ પ્રત્યે જાગૃત કરવા માટે અમે ગામમાં શેરીએ શેરીએ ઢોલ વગાડાવી અને ગામ લોકોને જાગૃત કર્યા છે એવું જ અમારી અપેક્ષા છે કે કોરોના વાયરસનો આપણા ત્યાં બિલકુલ ફેલાવો ના થાય અને આપણા દેશના નાગરિકો સ્વસ્થ રહે કાયમ માટે શું નામ છે મારું નામ પૂરણસિંહ વાઘેલા તલાટી કમ મંત્રી બાદરપુરા ગ્રામ પંચાયત હું આજે સવારથી કરી અને અત્યાર સુધી ઢોલ વગાડીને હું સરપંચ અને તલાટી કમ મંત્રી બાદરપુરાના ગામના જાગૃતિ માટે ઘર દીઠ ફરી ફરી ઢોલ વગાડી અને બધાને જણાવીએ છીએ કે આ રોગથી બચો આ રોગનો ફેલાવો ન થાય એના માટે તમારા સાવચેતી રાખવી અને કાલે સવારથી કરી અને સાંજ સુધી રાતના 9 વાગ્યા સુધી કોઈએ પણ ઘરની બહાર નીકળવું નહીં તમારા પરિજનો પરિવારજનોને સાચવવા એવી અમારી પ્રાર્થના છે જય હિન્દ શું નામ છે વાલ્મીકી રાજુભાઈ નરસિંહભાઈ બાદરપુરા આજે ઢોલ આજે અમારા ગામમાં કોરોના વાયરસના અંતર્દર્વે સરકારની સૂચના મોદી સાહેબની સૂચના પ્રમાણે અમે શેરીએ શેરીએ ઢોલ વગાડીને અને વસ્તીને જાગૃત કરીએ છીએ કે આ રોગથી બચવું અને પોતાના પરિવારનું ધ્યાન રાખવું અને કોઈને હાથ મિલાવવો નહીં અને અમે દુકાનદારને નોટિસ પણ આપીને કહી દીધું કે સોડા બાટલી કે અથવા પેપ્સી કોઈ ઠંડા પીવાનું તમારે આપવું નહીં આવી સૂચના પ્રમાણે અત્યારે હાલ અમે ઘરે ઘરે સૂચના આપી રહ્યા છે રેલીને કાઢી અને સવારથી 7 વાગ્યાથી કરી અને કાલે રાતના 9 વાગ્યા સુધી બહુ તકેદારી રાખવી એ રીતની અમે પ્રાર્થના કરી રહ્યા છીએ નામ મુકેશભાઈ પચાણભાઈ સોલંકી સરપંચ પરત સથવારાનો રિપોર્ટ રાધનપુર